स्कन बे अध्याय सात विशिष्ट कार्य मेटी निर्धारित अवतारो श्लोक संख्या अड़तीस शब्दार्थ अनुवाद भावार्थ श्री वेदांत स्वामी प्रभुपाद के द्वारा અર્ આલેશપી સતા ન હરેહ કથાશો પાષીનો દિજજના વૃલા નૃદેવાહ સ્વધ વસદીતી શિરો નત્ર ભગવાન યુગાંતે અર્હી જ્યારે તેસે संस्कारी नगृह न छता हरे हा भगवानी कथा कथाओ शिव थसे नास्तिको पासनास्तिको पुताने उच्च वर्णना जाहिर करता लोको ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रो मृदेवा सरकारना मंत्रियों स्वाहा यज्ञना मंत्रो स्वधा करवानी सामग्री वसट यज्ञवेदी आ स्म अशे गिरह शब्दो वाणी न कदापि नहीं यत्र ज्या सास्ता शिक्षा करनार भविष्यति प्रगट हसे कलेह कलियुगना भगवान पुरुषोत्तम भगवान युगांते युगना युग्ना अनुवाद भावान ત્યાર પછી કલયુગના અંતે જ્યારે કહેવાતા સંતો અને ત્રણેય ઉચ્ચ વર્ગના સદ્ગૃહસ્થોના ઘરમાં પણ ભગવદ્ કથાના વિષયનું અસ્તિત્વ નહીં રહે અને જ્યારે નીચ વર્ગના શુદ્ર વર્ગમાંથી અથવા તેથી પણ નીચ વર્ગમાંથી ચૂંટાયેલા મંત્રીઓના હાથમાં સત્તાના સૂત્રો આવશે અને જ્યારે યજ્ઞવિધિથી શાબ્દાયિક શાબ્દિક જાણકારી પણ રહેશે નહીં તે વખતે ભગવાન પરમ દંડ દેનાર શાસક તરીકે પ્રગટ થશે વાવા અહીં કલયુગના વર્તમાન યુગને અંતે થનારી ભૌતિક જગતની સૌથી હિન દશાના લક્ષણોનું વર્ણન થયું છે આવી દશાનો એકંદરે સાર ઈશ્વર વિહીનતા જ છે કહેવાતા સંતો અને દ્વિજનો એટલે કે બે વાર જન્મ લેનાર ત્રણે ઉચ્ચ વર્ગના લોકો શુદ્ધા નાસ્તિક થઈ જશે આમ થવાથી તે બધા ભગવાનના પવિત્ર નામને પણ ભૂલી જશે તો પછી તેમની લીલા વિશે તો વાત જ કેવી સમાજની ઉચ્ચ વર્ગની જાતિઓ એટલે કે સમાજ વ્યવસ્થાના વિધિ વિધાનમાં માર્ગદર્શન થનારો બૌદ્ધિક મનુષ્યનો વર્ગ સમાજની શાસન વ્યવસ્થા અને શાંતિ જાળવનારો શાસક વર્ગ અને સમાજના આર્થિક વિકાસમાં માર્ગદર્શન આપનારો ઉત્પાદક વર્ગ એ બધા જ પરમેશ્વરના જ્ઞાન વિષયક તેમના નામ ગુણ લીલા રસાલો સામગ્રી અને સ્વરૂપો વાસ્તવિક રીતે જાણતા હોવા જોઈએ સંતોને સમાજના ઉચ્ચ વર્ણો કે વર્ગોનો નિર્ણય ઈશ્વર વિજ્ઞાન અથવા તત્વજ્ઞાનમાંના તેમના જ્ઞાનના પ્રમાણ દ્વારા થવો જોઈએ નહીં કે જન્માધિકાર કે દૈહિક સંજ્ઞાઓ દ્વારા વિજ્ઞાનના જ્ઞાન વગરની અને ભક્તિયોગના વ્યવહારિક જ્ઞાન વગરની આવી સંજ્ઞાઓ મૃત શરીર ઉપરના શણગાર જેવી માનવામાં આવે છે આવા શણગારેલા મૃત શરીરોના સમાજમાં અતિશય ફુગાવો થાય છે ત્યારે મનુષ્યના પ્રગતિશીલ શાન જીવનમાં અનેક વિષમતાઓની વૃદ્ધિ થવા પામે છે સમાજના ઉચ્ચ વર્ણોમાં સંસ્કાર અથવા કેળવણીના અભાવને કારણે તેમણે દ્વિજનોનો અથવા બે વાર જન્મનારની સંજ્ઞા આપી શકાય નહીં આવા મહાન ગ્રંથોમાં ઘણા સ્થળે બે વાર જન્મના જન્મવાના મહત્ત્વ વિશે સમજૂતી આપવામાં આવી છે અહીં ફરીથી યાદ આપવામાં આવે છે કે પિતા અને માતાની જાતીય પ્રવૃત્તિથી થયેલા જન્મ તો પશુ જન્મ કહેવાય છે પરંતુ પશુ જન્મ અને આહાર નિંદ્રા ભય અને મૈથુન આધ્યાત્મિક જીવનના શાસ્ત્રીય સંસ્કાર વગરના પાશ્વી નિયમોવાળા જીવન વિકાસ શુદ્ર જીવન કહેવાય છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો નીચે વર્ગના માણસોનું અસંસ્કારી જીવન કહેવાય છે અહીં એમ જણાવ્યું છે કે કલિયુગના કલિયુગમાં સમાજના શાસનની સત્તા અસંસ્કારી ઈશ્વરહીન મજૂર વર્ગના મનુષ્યોના હાથમાં આવશે અને એમ થવાથી વૃષલો એટલે કે સમાજના નીચ વર્ગના અસંસ્કારી મનુષ્યો નૃદેવો એટલે સરકારના મંત્રીઓ બનશે અસંસ્કારી નીચ જાતિના મનુષ્યોથી ભરેલા સમાજમાં કોઈ મનુષ્ય શાંતિ અને સમૃદ્ધિની આશા રાખી શકે નહીં આવા અસંસ્કારી સામાજિક પશુઓના લક્ષણો હવે સ્પષ્ટ રીતે નજરે પડવા લાગ્યા છે મનુષ્ય સમાજના અગ્રણીઓનું એ કર્તવ્ય છે કે તેઓ તેની નોંધ લે અને ભગવદ્ ભાવના વિજ્ઞાનના સંસ્કાર પામેલા દ્વિધજનોના નિયમોને પ્રચલિત કરી સમાજ વ્યવસ્થાને સુધારવાનો પ્રયત્ન કરે દુનિયામાં શ્રીમદ ભાગવતમના સંસ્કારનો વિસ્તાર કરીને આ શક્ય બનાવી શકાય છે માનવ સમાજમાં અધપતનની દશામાં ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે અને દયા રાખ્યા વગર આસુરી મનુષ્યનો સંહાર કરે છે ઓમ અજ્ઞાન જને સલાહ કયા ચક્ષુર શ્રી ગુરુ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગાધર્શી વાસાદિ ગૌર ભક્તમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો અહીંયા કલ્કી અવતારનું વર્ણન કર્યું છે કે કળિયુગમાં જ્યારે ભગવાન કલ્કી અવતાર લેશે તો લોકોની દશા શું હશે અને કેવા અબધજીઓ આસુરી થઈ જશે અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે કળિયુગની અસર દેખાય જ છે કળિયુગ આવતા જ પહેલાં બધા નાસ્તિકો ઈશ્વર વિહીન થઈ ગયા પ્રભુભાત લખે છે તાત્પર્યમાં અરહી આલેશુ અપી સતામ ન હરે કથાશું જ્યારે તેમ થશે એટલે જ્યારે કળિયુગ આવશે ત્યારે ગૃહમાં એટલે કે જ્યારે કહેવાતા સંતો અને ત્રણ ઉચ્ચ વર્ગના સદ્ગૃહસ્થોના ઘરમાં પણ ભગવદ્ કથાના વિષયનું અસ્તિત્વ નહીં રહે ત્રણ ઉચ્ચ વર્ગના એટલે કે ક્ષત્રિય બ્રાહ્મણ અને વૈશ્ય જે અત્યારે ધર્મનું પાલન કરી રહ્યા છે સુધરની તો અહીંયા વાત જ નથી થતી અત્યારે તો ત્યાં પણ ભગવદ્ કથાનું અસ્તિત્વ નહીં રહેશે અત્યારે જે ઇસ્કોન પ્રચાર કરી રહ્યું છે ઘરે ઘરે જઈને આ મેરેથોન ભગવદ્ ગીતામાં હા ભક્તો દરેક બધ જીવને જે અસુરો છે ઈશ્વર વિહીન છે તેને ભગવાનની શરણમાં લાવે કે આવો અને તમારો ઉદ્ધાર કરો ભગવાનની શરણ લઈને જન્મ મૃત્યુમાંથી છૂટો કારણ કે આવતો યુગ બહુ દુઃખદાયક કષ્ટદાયક છે એની કરતાં આ આધ્યાત્મિક વિજ્ઞાન પહેલાં ગ્રહણ કરીને તમે મુક્ત થાવ અને પાછા કળિયુગના યુગમાં આવું નહીં પડે એ માટે ભક્તો ઘરે ઘરે જાય છે અને ભગવાનનો પ્રચાર કરે એટલે કે આમ થવાથી તે બધા ભગવાનના પવિત્ર નામને પણ ભૂલી જશે કળિયુગ એટલો ડેન્જર્સ છે પણ કળિયુગમાં એક વિશેષ ગુણ છે હરિનામ જે તમને આ દુઃખોથી તારી દીધ પણ આજે કોઈની પાસે સમય નથી જ્યાં ઘરે ઘરે જાય બધા શું કહે સમય નથી અમારી પાસે બધું પડેલું પણ છતાં હૃદયથી કોઈ આને ગંભીરતાથી લેતું નથી કે આ કળિયુગનો જે દમયુગ છે તેમાં આપણે જન્મેલા છે અને એની વચ્ચે આપણે રહેલા છે અને આપણી શું દશા થશે પુનર્તિ જનનમ પુનરથી મરણમ પુનર્તિ જનની જઠરે સૈનમ જો પાછા આપણે માના ઘરમાં આવશું ત્યારે આની કરતાં વધારે ખતરનાક યુગ હશે આની કરતાં પાછો જેમ જેમ આપણે જન્મ લેતા જશું માના ઘરમાં અને મનુષ્ય દેહ મળશે તો આપણને દુઃખ જ મળવાનું છે કારણ કે કળિયુગ આપણને દુઃખ જ આપવાનું આ આત્મસાક્ષાત્કાર કોઈ કરતું નથી અને એ પણ મનુષ્ય દેહ મળ્યો તો ઠીક છે નકર પશુનિમાં ગયા તો પાછી ચોર્યાસી યુની ભરો ખબર જ નથી પ્રાણીઓની વૃક્ષોની પશુઓનીમાં જો જીવ જતો રહ્યો તો ખબર જ નથી ભગવાન કોણ છે ભગવદ્ ગીતા શું છે હા એટલે બહુ ડેન્જર છે અને આ આપણને ભાગવતમાં અહીંયા શીખવે છે આ શ્લોક બહુ મહત્ત્વનો છે કે આ કળિયુગમાં આગળ જતા મનુષ્યોની હાલત શું થશે સંતો કેવા હશે હા ક્ષત્રિયો બ્રાહ્મણો બ્રાહ્મણોની રહેશે રાજા કેવા હશે એમ કે જે રાજાઓ અહિયાં લખ્યું છે પ્રભુપાત લખે છે કે જે શુદ્ર હશે તે અહિયાં શાસન કરશે પાષંડીનો જના વૃષલા નૃદેવા પાષંડીના એટલે નાસ્તિકો જે નાસ્તિકો છે દ્રિજના નીચ વર્ગના પોતાને વર્ગના જાહેર કરનારા લોકો કે અમે ક્ષત્રિય છીએ અમે બ્રાહ્મણ છે પણ એનું આચરણ કરશે નહીં અને પોતાને વર્ગના જાહેર કરશે વૃષ્લા એટલે નીચ વર્ગના સૂત્રો સુદ્રો નૃદેવા સરકારના મંત્રીઓ એટલે ત્યારે આ રાજ્ય શું કરશે શુદ્ર લોકો ચલાવશે અને અત્યારે આપણે જોઈ રહ્યા છે દરેક જગ્યાએ યુદ્ધ થઈ રહ્યા છે જીવો મરી રહ્યા છે આ કળીયુગનો પ્રભાવ કળી બતાવી રહ્યો છે આની કરતાં પણ વધારે આપત્તિઓ આવશે પણ આમાં આનાથી બચશે કોણ ભગવાનના ભક્તો કારણ કે ભગવાન શું કરે છે ભક્તોની વિશેષ રક્ષા કરે અને મૃત્યુથી ડરતા નથી જે પણ પરિસ્થિતિમાં હોય છે એ ભક્ત એમ સ્વીકારે છે કે આ ભગવાનની ઈચ્છા અને ભગવાન એને વિશેષ સુરક્ષા પ્રદાન કરે આ છે ભગવાનની શરણમાં જવાથી આપણે કળિયુગના પ્રભાવથી બચી શકીએ એ રિયલાઇઝ કરી છે કે ભક્ત થોડું પણ દુઃખ આવશે તો એ સહન કરી શકશે પણ કલિયુગના વિશેષ માનવીઓ શું કરશે તમો ગુણ કારણે અંદરો અંદરો ઝઘડશે એકબીજાને મારશે મારી નાખશે આ કલયુગની હાલત છે અત્યારે આપણે જોઈ રહ્યા પૈસા માટે ઝઘડશે ભાઈઓ ભાઈઓ ઘર ફેક્ટરી માટે ઝઘડશે મિલકત માટે ઝઘડશે વૃદ્ધ મા બાપ છે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે અને અત્યારે બધું આ ચાલી રહ્યું છે એટલે આ કળિયુગમાં આ વિશેષ પ્રભાવ છે અને આ કળિયુગના લક્ષણો છે પ્રભુપાત લખે છે પિતા અને માતાની જાતીય પ્રવૃત્તિથી થયેલા જન્મ તો પશુ જન્મ કહેવાય છે કે પિતા અને માતાથી જેનો જન્મ થાય છે તે પશુ સમાન છે પણ જો એ ભગવાનની શરણ લે છે સાધુ ગુરુ શાસ્ત્ર સા સાધુનો સંગ કરે છે અને પરંપરા દ્વારા એ દ્રીજ દીક્ષા પ્રાપ્ત કરે છે હા અને શુદ્ધ ભક્ત બને છે ભક્ત બને છે ત્યારે એનો એ બીજો જન્મ કહેવાય નકર એ પશુ સમાન જ છે એટલે મનુષ્ય દેહ મળેલો છે અથોસો બ્રહ્મ જિજ્ઞાસા હું કોણ છું ક્યાંથી આવ્યો છું ભગવાન સાથે મારો શું સંબંધ છે એ જ્યારે જીવ જાણે છે અને ગુરુની શરણ ગ્રહણ કરે છે અને ગુરુ દ્વારા ભગવાનનો સ્વીકાર કરે છે અને હું ભગવાનનો અંશ છું ત્યારે એનો એ બીજો જન્મ કહેવાય નગર આહાર નિંદ્રા ભય મૈથુન જન્મ લીધો અને મોજ મજા કરી તો એ પશુથી વિશેષ નથી તો આ છે ભાગવતમના આજના શ્લોકનો સાર અને ભગવાન ઘોર કળિયુગ આવશે ત્યારે કલ્કી અવતાર તરીકે ભગવાન જન્મ લેશે ને બધાનો વધ કરશે પૃથ્વીનો ભાર ઓછો કરશે કારણ કે કોઈ બધા ઈશ્વરીને હશે બસ આ બધા જ અસુરો હશે ભગવાનનું નામ લેનાર કોઈ જ નહીં હશે સંસ્કારની હશે ભગવત ભક્તિની હશે ભગવત કથાની હશે અને બધા અસુરી વૃત્તિવાળા થઈ ગયા છે અને આ બધું થશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લઈને આનો નાશ કરશે અને અત્યારે પણ આ જ દશા આપણને જોવા મળે છે પણ એમાંથી ભક્તો બધાને તારવાની કોશિશ કરે કે તમે આમાંથી બહાર આવો આહાર ઇન્દ્રાભાઈ મૈથુનમાં રચ્યા પચ્યા નહીં રહો હરે કૃષ્ણ